ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ओम, ओम श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबाजीना गीता प्रवचनो अध्याय नवमो भाग पहलो, मानव सेवानी राजविद्या एटले के समर्पण योग, प्रत्यक्ष अनुभवनी विद्या। આજે મારું ગળું દુખે છે, મારો અવાજ સંભળાશે કે નહીં તે બાબતમાં થોડી શંકા રહે છે। આ પ્રસંગે સાધુચરિત મોટા માધવરાવ પેશવાના અંતકાળની વાત યાદ આવે છે। એ મહાપુરુષ મરણ પથારીએ પડ્યા હતા, ખૂબ કફ થયો હતો, કફનું પર્ણ્યવસાન અતિસારમાં કરી શકાય છે। માધવરાવે વૈદ્યને કહ્યું, મારો કફ મટીને મને અતિસાર થાય એવું કરો, એટલે રામ નામ લેવાને મોઢું છૂટું થાય, હું પણ આજે પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો। ઈશ્વરે કહ્યું, જેવું ગળું ચાલે તેવું બોલજે। હું અહીં ગીતા વિશે બોલું છું, તેમાં કોઈને ઉપદેશ કરવાનો હેતુ નથી, લાભ લેનારને તેમાંથી લાભ થયા વગર રહેવાનો નથી, પણ હું ગીતા વિશે બોલું છું તે રામ નામ લેવાને માટે જ બોલું છું। ગીતા વિશે કહેતી વખતે મારી હરિનામ લેવાની ભાવના હોય છે। આ હું જે કહું છું તેનો આજના નવમા અધ્યાય સાથે સંબંધ છે, એટલે કહું છું। હરિનામનો અપૂર્વ મહિમા આ નવમા અધ્યાયમાં કહેલો છે। આ અધ્યાય ગીતાની મધ્યમાં ઊભો છે। આ આખા મહાભારતની મધ્યમાં ગીતા અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે। અનેક કારણોને લઈને આ અધ્યાયને પાવન તત્વ પ્રાપ્ત થયેલું છે। કહેવાય છે કે જ્ઞાનદેવે છેવટે સમાધિ લીધી તે વખતે આ અધ્યાય જપતા જપતા તેઓ સમાધિસ્થ થયા। આ અધ્યાયના સ્મરણ માત્રથી મારી આંખો છલકાઈ જાય છે ને હૃદય ભરાઈ આવે છે। વ્યાસનો આ કેવડો મોટો ઉપકાર, એકલા ભરતખંડ પર નહીં, આખી માનવ જાત ઉપર આ ઉપકાર છે। જે વસ્તુ ભગવાને અર્જુનને કહી તે અપૂર્વ વસ્તુ શબ્દથી કહેવાય એવી નહોતી, પણ દયાથી પ્રેરાઈને વ્યાસજીએ સંસ્કૃત ભાષામાં પ્રગટ કરી, ગુહ્ય વસ્તુને વાણીનું રૂપ આપ્યું। આ અધ્યાયના આરંભમાં જ ભગવાન કહે છે, રાજવિદ્યા મહાગુહ્ય ઉત્તમોત્તમ પાવન। આ જે રાજવિદ્યા છે, આ જે અપૂર્વ વસ્તુ છે, તે અનુભવવાની વાત છે। ભગવાન તેને પ્રત્યક્ષાવગમ કહે છે, શબ્દમાં ન સમાય એવી
પણ પ્રત્યક્ષ અનુભવની કસોટી પર કસેલી. આ વાત આ અધ્યાયમાં કહેલી હોવાથી તેમાં ઘણી મીઠાશ આવેલી છે. તુલસીદાસજીએ કહ્યું છે, કો જાને કો જેહી જમપુર, કો સુરપુર પરધામ કો, તુલસી હી બહુત ભલો લાગત, જગજીવન રામ ગુલામ કો. મરણ પછી મળનારું સ્વર્ગ, તેની બધી કથા અહીં શા કામની? સ્વર્ગમાં કોણ જાય છે, નરકમાં કોણ જાય છે તે કોણ કહી શકે? અહીં ચાર દહાડા કાઢવાના છે તો તેટલો વખત રામના ગુલામ થઈને રહેવામાં જ મને આનંદ છે એમ તુલસીદાસજી કહે છે. રામના ગુલામ થઈને રહેવાની મીઠાશ આ અધ્યાયમાં છે. પ્રત્યક્ષ આ જ દેહમાં આ જ આંખો વડે અનુભવાય એવું ફળ, જીવતા જીવ અનુભવવામાં આવે એવી વાતો આ અધ્યાયમાં કહેલી છે. ગોળ ખાતા તેનું ગળપણ પ્રત્યક્ષ સમજાય છે, તે જ પ્રમાણે રામના ગુલામ થઈને રહેવામાં જે મીઠાશ છે તે અહીં છે. આવી મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યા આ અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે, પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપે છે. સહેલો રસ્તો, જે ધર્મનો ગીતાસાર છે તેને વૈદિક ધર્મ કહે છે. વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલો ધર્મ. પૃથ્વીના પળ પર જે કંઈ પ્રાચીન મોજૂદ છે તેમાંનું વેદ પહેલું લખાણ મનાય છે. તેથી ભાવિક લોકો તેને અનાદિ માને છે. આથી વેદ પૂજ્ય ગણાયા. અને ઇતિહાસની દૃષ્ટિથી જોઈએ તો પણ વેદ આપણા સમાજની પ્રાચીન ભાવનાઓનું જૂનું નિશાન છે. તામ્રપત્ર, શિલાલેખ, જૂના સિક્કા, વાસણો, પ્રાણીઓના અવશેષ એ બધાના કરતાં આ લેખિત સાધન અત્યંત મહત્વનું છે. પહેલવહેલો ઐતિહાસિક પુરાવો એ વેદ છે. આવા એ વેદમાં જે ધર્મ બીજ રૂપે હતો તેનું વૃક્ષ વધતાં વધતાં છેવટે તેને ગીતાનું દિવ્ય મધુર ફળ બેઠું છે. ફળ સિવાય ઝાડનું આપણે શું ખાઈ શકીએ? ઝાડને ફળ બેસે પછી જ તેમાંથી ખાવાનું મળે. વેદ ધર્મના સારનો એ સાર તે આ ગીતા છે. આ જે વેદ ધર્મ પ્રાચીન કાળથી રૂઢ હતો તેમાં તરેહ તરેહના યજ્ઞ યાગ, ક્રિયાકલાપ, વિવિધ તપશ્ચર્યાઓ, નાના પ્રકારની સાધનાઓ બતાવેલી છે. એ બધું કર્મકાંડ નિરુપયોગી નહીં હોય તો પણ તેને સારું અધિકારની જરૂર રહેતી હતી. તે કર્મકાંડની સૌ કોઈને છૂટ નહોતી. નાળિયેરી પર ઊંચે રહેલું નાળિયેર ઉપર ચડીને તોડે કોણ? તેને પછી છોલે કોણ? અને તેને પછી ફોડે કોણ? ભૂખ તો ઘણીએ લાગી હોય, પણ એ ઊંચા ઝાડ પરનું નાળિયેર મળે કેવી રીતે? હું નીચેથી ઊંચે નાળિયેર તરફ ટાંકું અને નાળિયેર ઉપરથી મારા તરફ જોયા કરે, પણ એથી મારા પેટની આગ થોડી હોલવવાની છે.
એ નાળિયેર અને મારી સીધી મુલાકાત ન થાય ત્યાં સુધી બધું નકામું. વેદમાંની એ વિવિધ ક્રિયાઓમાં અત્યંત સૂક્ષ્મ વિચારો હોય, સામાન્ય જનતાને તે કેવી રીતે સમજાય? વેદ માર્ગ વગર મોક્ષ ન મળે પણ વેદનો તો અધિકાર નહીં, પછી બીજાઓનું શું થાય? તેથી કૃપાળુ સંતોએ આગળ પડીને કહ્યું, લાવો આપણે આ વેદોનો રસ કાઢીએ, વેદોનો સાર ટૂંકામાં કાઢીને દુનિયાને આપીએ. તેથી તુકારામ મહારાજ કહે છે, વેદ અનંત બોલીલા, અર્થ ઇતુકાચી સાધીલા. વેદે પાર વગરની વાતો કરી પણ તેમાંથી અર્થ આટલો જ સધાયો. એ અર્થ કયો? હરિનામ. હરિનામ એ વેદનો સાર છે. રામ નામથી મોક્ષ અવશ્ય મળે છે. સ્ત્રીઓ, છોકરા, શુદ્ર, વૈશ્ય, અણઘડ, દુબળા, રોગી, પાંગળા, સૌ કોઈને માટે મોક્ષની છૂટ થઈ. વેદના કબાટમાં પૂરાઈ રહેલો મોક્ષ ભગવાને રાજમાર્ગ ઉપર આણીને મૂક્યો. મોક્ષની સાદી સીધી યુક્તિ તેમણે બતાવી. જેનું જે સાદું જીવન, શ્વેત સ્વધર્મ કર્મ, તેને જ યજ્ઞમય કાન કરી શકાય. જે સ્વધર્મ કર્મ છે એ જ તમારો યજ્ઞ છે, બીજા યજ્ઞ યાગની જરૂર છે? તારું રોજનું સાદું જે સેવા કર્મ, તેને જ યજ્ઞરૂપ કર. આ રાજમાર્ગે છે. યનાસ થયા નરો રાજન, ન પ્રમાદેત કહી ચિત, ધાવન્ની મિલ્યવા નેત્રે, ન સ્ખલે ન પતે દિહ. જેનો આધાર લેવાથી માણસની કદીએ ભૂલ થવાનો ડર નથી. આંખો મીચીને દોડે તોય પડશે નહીં. બીજો રસ્તો, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. અસ્ત્રની ધાર કદાચ થોડી મૂઠી હશે પણ આ વૈદિક માર્ગ મહાવિકટ છે. રામના ગુલામ થઈને રહેવાનો રસ્તો સહેલો છે. કોઈ ઇજનેર ધીમે ધીમે ઊંચાઈ વધારતો વધારતો રસ્તો ઉપર ને ઉપર લેતો લેતો આપણને શિખર પર લઈ જઈને પહોંચાડે છે. અને આપણને આટલા બધા ઊંચે ચડ્યા તેનો ખ્યાલ સરખો આવતો નથી. એ જેવી પહેલા ઇજનેરની તેવી જ આ રાજમાર્ગની ખૂબી છે. જે માણસ જ્યાં કર્મ કરતો ઊભો છે ત્યાં જ તે સાદા કર્મ વડે પરમાત્માને પહોંચી શકાય એવો આ માર્ગ છે. પરમેશ્વર શું ક્યાંય છુપાઈ રહેલો છે? કોઈ ખીણમાં, કોઈ કોતરમાં, કોઈ નદીમાં, કોઈ સ્વર્ગમાં, એમ તે ક્યાંય લપાઈ બેઠો છે? હીરા માણેક, સોનું ચાંદી પૃથ્વીના પેટાળમાં છુપાયેલા પડ્યા છે. મોતી, પરવાળા, રત્નાકર સાગરમાં છુપાયેલા હોય છે. તેની માફક શું આ પરમેશ્વર રૂપી લાલ રતન છુપું છે? ઈશ્વરને શું ક્યાંકથી ખોદીને કાઢવાનો છે? આ બધે સામો ઈશ્વર જ ઊભો નથી કે? આ તમામ લોકો ઈશ્વરની મૂર્તિ છે. ભગવાન કહે છે, આ માનવ રૂપે પ્રગટ થયેલી હરિ મૂર્તિનો તુચ્છકાર કરશો નહીં. ઈશ્વર પોતે ચરાચરમાં પ્રગટ થઈને રહ્યો છે. તેને શોધવાના કૃત્રિમ ઉપાયો ક્યાં માટે કરવા જોઈએ? સીધો સાદો ઉપાય છે, અરે
તું જે જે સેવા કરે તેનો સંબંધ રામની સાથે જોડી દે એટલે થયું, રામનો ગુલામ થા. પેલો કઠણ વેદ માર્ગ, પેલો યજ્ઞ, પેલા સ્વાહા ને સ્વધા, પેલું શ્રાદ્ધ, પેલું તર્પણ, એ બધું મોક્ષ તરફ લઈ તો જો, પણ તેમાં અધિકારી ને અનધિકારીની ભાંજગળ તો ઊભી થવાની છે, આપણે એમાં જરાય પડવું નથી. તું એટલું જ કર કે જે કંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર, તારી હરેક કૃતિનો સંબંધ તેની સાથે જોડી દે. નવમો અધ્યાય આવું કહે છે અને તેથી ભક્તોને તે બહુ મીઠો લાગે છે. કૃષ્ણના આખા જીવનમાં બાળપણ બહુ મીઠું, બાળકૃષ્ણની ખાસ ઉપાસના છે. તે ગોવાળિયાઓ સાથે ગાયો ચારવા જાય, તેમની સાથે ખાય પીએ ને તેમની સાથે હસે રમે. ગોવાળિયા ઇન્દ્રની પૂજા કરવા નીકળ્યા ત્યારે તેણે તેમને કહ્યું, એ ઇન્દ્રને કોણે દીઠો છે, તેના શા ઉપકાર છે, આ ગોવર્ધન પર્વત તો સામે પ્રત્યક્ષ દેખાય છે, તેના પર ગાયો ચરે છે, તેમાંથી નદીઓ વહે છે, એની પૂજા કરો એની. આવું આવું તો તે શીખવે છે. જે ગોવાળિયા સાથે તે રમ્યો, જે ગોપીઓ સાથે તે બોલ્યો, જે ગાય વાછરડામાં તે રંગાયો, તે સૌને તેણે મોક્ષ મોકળો કરી આપ્યો. અનુભવથી કૃષ્ણ પરમાત્માએ આ સહેલો રસ્તો બનાવેલો છે. નાનપણમાં તેનો ગાય સાથે સંબંધ બંધાયો, મોટપણમાં ઘોડા સાથે, તેની મોરલીનો નાદ સાંભળતાની સાથે ગાયો બહાવરી બની જતી અને કૃષ્ણનો હાથ પીઠ પર ફરતાની સાથે ઘોડા હણહણી ઉઠતા. તે ગાયો ને તે ઘોડા કેવળ કૃષ્ણમય થઈ જતા. પાપયોની ગણાતા એ જાનવરોને પણ જાણે કે મોક્ષ મળી જતો. મોક્ષ પર એકલા માનવોનો હક નથી, પશુ પક્ષીઓનો પણ છે, એ વાત શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કરી છે. તેણે જીવનમાં એ વાતનો અનુભવ કર્યો હતો. જે ભગવાનનો તે જ વ્યાસનો અનુભવ હતો. કૃષ્ણ અને વ્યાસ બંને એકરૂપ છે, બંનેના જીવનનો સાર એક જ છે, મોક્ષ વિદ્વતા પર, કર્મકલાપ એટલે કે કર્મના ફેલાવા પર આધાર રાખતો નથી. તેને માટે સાદી ભોળી ભક્તિ પણ પૂરતી છે. ભોળી ભાવિક સ્ત્રી હું હું કરતા જ્ઞાનીઓને પાછળ પાડી દઈ તેમની આગળ નીકળી ગઈ છે. મન પવિત્ર હોય અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષ અઘરો નથી. મહાભારતમાં જનક સુલભા સંવાદ નામે એક પ્રકરણ છે. જનક રાજા જ્ઞાનને સારું એક સ્ત્રી પાસે જાય છે એવો પ્રસંગ વ્યાસે ઊભો કર્યો છે. તમારે જોઈએ તો સ્ત્રીઓને વેદનો અધિકાર છે કે નહીં એ મુદ્દાની ચર્ચા કર્યા કરો, પણ સુલભા ખુદ જનકને બ્રહ્મ વિદ્યા આપે છે. તે એક સામાન્ય સ્ત્રી છે અને જનક કેવડો મોટો સમ્રાટ, કેટલી વિદ્યાથી સંપન્ન, પણ મહાજ્ઞાની જનક પાસે મોક્ષ નહોતો. તે માટે વ્યાસજીએ તેની પાસે સુલભાના ચરણ પકડાવ્યા છે. એવો જ પેલો તુલાધાર વૈશ્ય, પેલો જાજલી બ્રાહ્મણ તેની પાસે જ્ઞાનને સારું જાય છે. તુલાધાર કહે છે, ત્રાજવાની દાંડી સીધી રાખવામાં મારું બધું જ્ઞાન છે. તેવી જ પેલી વ્યાધની કથા લો. વ્યાધ મૂળમાં તો કસાઈ છે, પશુઓને મારીને સમાજની સેવા કરતો હતો. એક અહંકારી તપસ્વી બ્રાહ્મણને તેના ગુરુએ વ્યાધની પાસે જવાનું કહ્યું. બ્રાહ્મણને નવાઈ લાગી, કસાઈ તે કેવું જ્ઞાન આપવાનો. બ્રાહ્મણ વ્યાધ પાસે પહોંચ્યો. વ્યાધ શું કરતો હતો? તે માંસ કાપતો હતો, તેને ધોતો હતો,
સાફ કરીને વેચવા માટે ગોઠવતો હતો. તેણે બ્રાહ્મણને કહ્યું, મારું આ કર્મ જેટલું થઈ શકે તેટલું હું ધર્મમય કરું છું. જેટલો રેડાય તેટલો આત્મા આ કર્મમાં રેડી હું આ કર્મ કરું છું અને મા બાપની સેવા કરું છું. આવા આ વ્યાધને રૂપે વ્યાસજીએ આદર્શ મૂર્તિ ઊભી કરી છે. મહાભારતમાં આજે સ્ત્રીઓ વૈશ્યો શુદ્રો એ બધાની કથાઓ આવે છે તે સર્વ કોઈને માટે મોક્ષ ખુલ્લો છે એ બિના સાફ દેખાય ને એટલા માટે આવે છે. તે વાર્તાઓમાંનું તત્વ આ 9મા અધ્યાયમાં રહેલું છે. તે વાર્તાઓ પર આ અધ્યાયમાં મહોર મારવામાં આવી છે. રામના ગુલામ થઈને રહેવામાં જે મીઠાશ છે તે જ પહેલાં વ્યાધના જીવનમાં છે. તુકારામ મહારાજ અહિંસક હતા પણ સજન કસાઈએ કસાઈનો ધંધો કરતાં કરતાં મોક્ષ મેળવ્યો તેનું ખૂબ હોંશથી એમણે વર્ણન કર્યું. બીજે એક ઠેકાણે તુકારામે પૂછ્યું, પશુઓને મારનારાઓની હે ઈશ્વર શી ગતિ થશે? જવાબ મળ્યો, સજન કસાઈને માંસ વેચવા લાગતો એ ચરણ લખીને ભગવાન સજન કસાઈને મદદ કરે છે એવું એમણે વર્ણન કર્યું. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારનારો, નાથને ત્યાં પાણીની કાવડ ભરી આણનારો, દામાજીને ખાતર ઢેઢ બનવાવાળો, મહારાષ્ટ્રને પ્રિય જનાબાઈને દળવા ખાંડવામાં હાથ દેનારો એવો એ ભગવાન સજય કસાઈને પણ તેટલા જ પ્રેમથી મદદ કરતો. આવું તુકારામ કહે છે. ટૂંકમાં બધાએ કૃત્યોનો સંબંધ પરમેશ્વરની સાથે જોડી દો. કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવાનું હોય તો દરેક કર્મ યજ્ઞરૂપ જ છે. 9મા અધ્યાયના પહેલા ભાગમાં અહીંયા અટકી જઈએ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. ઢૂંઢતા હૈ તો કિસકા સહારા.